આમોદ પાલિકાએ બાંધકામ વિભાગની પરમિશન વગર કોમર્શિયલ શોપિંગનું બાંધકામ કરનારા માલિકોને નોટિસ ફટકારી. આમોદ પાલિકા દ્વારા વગર પરવાનગીએ કોમર્શિયલ શોપિંગ બાંધનારા માલિકોને નોટિસ ફટકારી 7 દિવસમાં ખુલાસો આપવા મુદત આપી હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ભાજપ તેમજ કોંગ્રેસના આગેવાનોની બિલ્ડિંગોનો પણ સકંજામાં આવી ગયા હોવાનું લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે આમોદ પાલિકાની કડક કાર્યવાહીથી શોપિંગ માલિકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. કેટલાક શોપિંગ માલિકોએ નોટિસ સ્વીકારવાની મનાઈ કરી દેતા પાલિકાના કર્મચારીઓએ શોપિંગ ઉપર નોટિસ ચીપકાવી દીધી હોવાનું જાણવા મળ્યું છે. આમોદનગરમાં ઠેર ઠેર નવા નવા શોપિંગો બિલાડીના ટોપની જેમ વધી રહ્યા છે, પરંતુ શોપિંગ માલિકો દ્વારા આમોદ પાલિકાના બાંધકામ વિભાગની ધરાર અવગણના કરી આમોદ પાલિકાના બાંધકામ વિભાગને પરમિશન લેવામાં નહીં આવતા આવા કથિત ગેરકાયદેસર ઊભા કરાયેલા બિલ્ડિંગ તેમજ શોપિંગો સામે આમોદ પાલિકાએ લાલ આંખ કરી છે અને બિલ્ડિંગો તેમજ શોપિંગના માલિકોને નોટિસ ફટકારી આમોદ પાલિકાના બાંધકામ શાખાને પરમિશન લેવાની તાકીદ કરવામાં આવી છે. જો દિન 7માં આમોદના બાંધકામ વિભાગને સાધનિક પુરાવાઓ રજૂ કરવામાં નહીં આવે તો કડક કાર્યવાહી કરવાની ચીમકી પણ આમોદ પાલિકાએ શોપિંગ માલિકોને આપી હતી, જેથી આમોદમાં કથિત ગેરકાયદેસર રીતે પાલિકાના બાંધકામ વિભાગની પરમિશન લીધા વિના શોપિંગો બનાવી દેનારા માલિકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ.